बोलो मेलड़ी मात की जय। बोलो लाखणे जी मात की जय। बोलो कलबई मात की जय। એટલે એ ઉડવાળું તળાવ
દ્યોગણે આ દાદુ બાવા ગેલા દરબારના ખીતરમાં મેલડી માતા પરસિંથી ભઈ ભલે દ્યો એ ભઈ જેમ જેમ દાડો જાઈ માં મેલડી માતાનું સતતું ઓલે ઓલો શમો લાભો તો આવતી જાતી વસ્તી ને એ પાવળિયા પડસાલવા મોડી રે એ ભલા લે ભાઈ ભલા ઘર બરવાડ ને વાઘેલા દરબાર અને એ ગામ ની ઉગમણી દિશામાં ઉડવાળું કળીન તળાવ છે. એ ઉડવાળા તળાવ ના લીધે ઉડવાળા તળાવ નો પા એવું નામ છે. પણ પેલા દાદુભા વાઘેલા દરબાર હતા એમની ત્યાં ખેડૂત જમીન છે, એટલે એમના ખેતરમાં આ મેલડી માતા છે. અને પેલણની આગળની મેલડી માતા હતી, અમને દીવો અગરબત્તી ધૂપ કરતા. પણ આટલું બધું માતાજીને જેમ જેમ દાડો જો જેમ જેમ ટેમ જો ઈ માતાનો શમો આયોજન એની પ્રગટ પડતા આલ્યા. પણ થોડા 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 દાદુભા નું આઈસ આયર્યું એટલે એમનો દીકરો સતુભા કરીને થયા. આ સતુભા ની વારીમાં મેલડી માતા કોઈ ખેડૂતોને કોઈ માલ ઢોર વાળાને આવતા જાતે પડસાલવા મોડી. પણ કોઈને ખબર નહી કોઈ મેલડી માતા થયું. પણ આ વાઘેલા દરબારી ગણે અમુક ટાઈમે દીવો અગરબત્તી ધૂપ કરતા પાવળિયા. મારી યોગ માયા મેલડી વસ્તી ને આવતે જાતે પડસાલવા મોડી. એ ઉડવાળા તળાવની મેલડી એવું અમર નામ રાખું. બાપો મારી ઉગતા બોણની મેલડી ખમાતન મા સતના કોમો ન કર્યો માયાવા પ્રગટ પડસા નો આલ્યા તો એ જગતમો દેવ ખબેર જાગીરિયા પડો નહી. એ
જેમ જેમ દાડો જવા મોડ્યો, ઉભે જેમ જેમ વેળાજી માં મેલી ઉડવાળા તળાવની મેલી માતાજી, એ પ્રગટ પડસાલવા મોડી, જગત જગતની વસ્તી દેશ પરદેશની વસ્તી ભઈ, એ દુખિયારો આશા કરી કરીને સચોણાવે, મારી જુગ માયા મેરડી માતાની મોનતા ઈસ્તા રાખે ભઈ, એ દેવી ઇમણી શ્રદ્ધાને પહેલા અંતર, એક માળ ભાળે એટલે એનું કોમ કરી દે, એમ કરતે કરતે જાગરિયા એક દાડાલો શમો આવ્યો, વિરેમ ગામો કુળી પટેલ સુંદર ભાઈ કરીને તા, એ આ સુંદર ભાઈ કુળી પટેલ ઘરનું મકાન ભાઈ બોધેલું હતું, પણ સરકારી જમીમો હતું, એ મુનશી પાલટી ના મુનશે ભૈડાવાળા ઉપર કેસ કર્યો, સુંદર ભાઈ પટેલ કોરે છે કોરેઠે ભરી વળ્યા ભેલા અપીલો, ભરી ભરી ને તાજી જ્યા, પણ કોઈ કોરેઠ માં વળો કે જીત્યા નહી, એ કોરેઠ ના કેસમો મકાન હારી જ્યા, અમને જેવો વિચાર કર્યો કે હવે આપણું મકાન રહે નહી, ખાચી ને નાશી પાક બની ગયા, ઘેર બેઠા આપણે કોઈ કરવું નથી, ભાઈ ભાઈ બાવળિયા આ મેલડી માતા ઉડવાળા તળાવ બેઠી હતી, અને જેમ જેમ દાડો જાય વસ્તીને પડસાલતી, પણ કોઈને એવી ખબર નથી કે આ ઉડવાળા પામો મેલડી માતા થયું, પણ એ ઠાકોર હતા વાઘેલા, એમને થોડી ખબર હતી, અમુક ટાઈમે દીવા ધૂપ કરતા હતા, પણ આ તો જેમ જેમ દાડો જો એમ વસ્તીને કોઈને ચાલ લેવા જાય ને પડસાલે, કોઈ ઢોરવાળાને હાલે, કોઈ ખેડૂત વળવાઈ જો આકવા એ ગણ, અમુક ટાઈમે કોઈ ડોશીનો પડસો થાય, પણ આ કોઈ મોને નહીં, એમ કરતા 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 2 4 10 8 જણાના નજરિયા માતા પડી, એટલે તમે મને કોણ, હું તમને કોણ લે કે મારે બધું, હું રાતે વહેલા મોડા દાડે ક્ષેત્રમ જઈએ છીએ ને ડોશી ફરતી હોય છે, ત્યાં ડોશી સહ કોણવાની સંભાળ લ્યો, આ તે કોઈ વળગાડ છે કે કોઈ ચુડેલ છે કે કોઈ માતા છે એવી ખબર તો લેવી પડે ને, એટલે થોડા 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 ખબર પડી, અને પેલા દાદુભા વાઘેલા દરબાર હતા, એમનો દીકરો સતુભા વાઘેલા દરબાર, એમના બાપાની જગ્યા પર જ્યાં બેઠા ને બધું, એમના બાપાનું જે હતું એ સંભાળવા માંડ્યા, એટલે એમની મેલડી માતા ને એમને પડસો આલ્યો, પડસો આલ્યો, સતુજી વાઘેલા દરબાર ને કીધું કે હું
આ ઉડવાળા તળાવ મેં તમારા ક્ષેત્રમાં મેલડી માતા છું, તે ત્યાં આગળ બેહો અને દીવા અગરબત્તી ધૂપ ચાલુ કરો તો જગત જગત ની વસ્તી લાવું અને જગતમાં હચણા ગોમની વાઘેલા દરબાર નામ અંબર ન લાગુ તો મારું નામ મેલડી ની બાવળિયા વગર. હે ભાઈ હે હે ભલા આઈ ભાઈ ભલા બાવળિયા એમ કરતા કરતા પેલા વિરમગમ ના સુંદરભાઈ હતા, એ સુંદરભાઈ પટેલ ને અડધું મકાન સરકારી જમીન શ્રેણી નું હેલું હતું બિન પરવાનગીનું, તે છતાં એમના ઉપર કેસ થયો ને કોર્ટે કોર્ટે ખૂબ દોડ્યા પણ કોર્ટે મકાન હારી ગયા. હારી ગયા એટલે નાસીપાક બની ગયા કે હવે આપણાથી કોઈ વળે નહીં ને આપણું મકાન રહે નહીં, મકાન પડી જાય એવો વિચાર કરી નાસીપાક થઈને ઘેર બેસી ગયા. ઘેર બેસી ગયા એટલે તમારા મારા જેવા કોઈ માણસી આવીને કીધું કે સુંદરભાઈ ગયા કે હવે મકાન હારી ગયા અને તમે કહો છો કે હવે મકાન રહે નહી, પણ સચણા ગામમાં મેલડી માતા છે, મેલડી માતાની માનતા માનો અને મારી યુગ માયા જો કદી કોનું કોઈ તમારી અરજી વાંભળે અને તમારું મકાન તમને પાછું હુંપાય તો તમારે અમુક ટાઈમે મેલડી માતાના દર્શન કરવા જાઓ, જે માનતા તમે માનો એ મેલડી માતા જઈને કરવી. એટલે પેલા સુંદરભાઈ ને કીધું કે ભાઈ કોર્ટે કેસ હારી ગયા, વકીલ બધા થાકી ગયા અને હવે માતા શું કરે, માધીવ શું કરે. અરે પણ ભલાજી કે ઈ ચો તમારા રૂપિયાનો ઢગલો કરવો છે, જવાબ આલવા જવું છે. તમારા મનથી જે તમારે માનતા માનવી માનો અને માતાજી તમારું કામ કરે તો તમારા શ્રીફળ નાળિયો ચડાવવા જવું છે કે એમને તો જવું નથી પાવળિયા. એટલે અમને માનતા મોની કે જો માં મેલડી આ બે ચાર દાડામાં પાછો ફરીની મુદત છે અને મુદતમાં મારી જો કદી મારું મકાન મને પાછું મળે તો હું અહીંથી હેઠતો સત્સણ આવ્યું અને જે મારી ઈચ્છા થાય હું માતાજીની માનતા કર્યું. આવી માનતા મોની જાગરિયા એ આ જોડીને વિરમ ગોમ રે પેલા સુંદરભાઈ પટેલ એ મોનતા મોની કે માં મેલડી જો મારું મકાન મને હું પાહે આ કોરેટમો માં મારો કે જીજો તો માં હેડતો હું સચણાયો માંમગમ રે રે ઓને મોનતા મોની મેલડી કોનો કોનો ભળ્યું મારી યુગ માયા મેળડી જેવું સપનું આલ્યું એ રાતના 12 વાગ્યા પાર્સલી રાત બાવળિયા પરોડિયા ની આઈ મારી યુગ માયા સચણાથી રથડા જોડીને વિરમ ગોમાઈ જોઈતા એ કે સુંદર ભાઈ
પટેલ તમારે મુદત છે કોર્ટમાં જવાનું છે એ હું સસોણાની મેલડી છું બે કેસ જતા રે ને ત્રીજા કેસી તમારો પોકાર પડે એ બે કેસ આગળ જઈને ત્રીજો કેસ હું મેલડી લઈને ઉપર મેલું તમારો પોકાર પડે ને તમને કોરટમાં મકાન પાવું તો એમ જાણીએ લેવાળા તળાવની મેલડી આવી બાપો બાપો મારી વાઘરિયા વંશની મેલડી બાપો બાપો મારી જીવણિયા જીવણીની મેલડી ભઈ એ માં જીવણિયા જીવણી ના મને દળાવે મા ચોરીઓ થી બંધાઈ હતી એ માય તો સતિયા મણસો હતા ઉમા મેલડી શળજું પોરો તો મા પેલા સુંદર ભાઈ પટેલ ને રાતે આવું સપનું આલ્યું જાગરિયા હવારે દાડો ઉજોલ્યા એ સુંદર ભાઈ કુળી પટેલ દાડો ઉજે જાગીને એમના ઘરની હોજવેણ ને જેવી વાત મોડી એ આપણે દાડો હાથ મેં વાળું પોણી કરીને મોનતા મોની વાળું કરીને ઊંઝી રહ્યા રાતના 12 વાજ્યા સુઈતા એ પાસલી રાત પરોળિયા ની આઈ મારી જોગ માયા મૈસાગર મેલડી આઈ લ્યા મને સપનામો સન્મુખ વાત મોડી કે સુંદર દાડો ઉગે એટલે તમને પેલા કોર્ટના પગાથી લઈ જઉં લ્યા બે કે જઈને ત્રીજા કેસી તારો પુકાર પડે તને મકાન હું પાવું એ તો તું હેઠતો સતોણાવીએ મારી મેલડી ની મોજેલી મોંતા કરીએ
એ ખમા તમને આવડ્યા પેલો ને મોનતા મોની મોનતા મોની ઊંઝી રાખ રાતના 12 વાગે પાસલી રાત પરુડિયાની આવી એટલે મહીસાગર મેલડી આવીને પેલા સુંદરભાઈ ને ટવકો પાડીને જગાડ્યા કે પટેલ કે ઊંઝ્યા છો કે જાગો છો હું સચોણાની મેલડી છું ઉડવાળા તળાવની અને તમારો કોર્ટમાં પોકાર પડે બે કેસ જતા રહે ત્રીજા કેસે પોકાર પડે હું મેલડી માતા કોર્ટમાં આવીને ઉભી રહું અને મકાન હુંપાઈ દીધો એમ જાણજો કે હું ઉડવાળા તળાવની મેલડી આવી એટલે પેલાની ઊંઘમાં સપનામાં સન્મુખ માતાએ વાત મોડી એટલે હાથ જોડી કીધું કે માં મકાન તો હારી ગયો છું છેલ્લી મુદત છે કેતા ને તો છેલ્લી મુદતે જીતાડીને ઘેર ના લાવ તો મારું નામ મેલડી નહીં એટલે માતાએ આવું મોરચું માર્યું એટલે હવારે દાડો ઉજે પેલો જાજો જાજી ના ઘરની હોજવી ને વાત કરી કે હોજવી માનતા મોની વાળું કરીને હોઈ રહ્યા અને રાતના 12 વાગ્યા મેલડી માતા આવીને મને આવી વાત કરી છે તે મુદતના દાડા કોર્ટમાં જઈએ ત્રીજો પોકાર પડે તો મેલડી માતા હાચી અને મકાન આપણે હુંપાઈ જાય તો આપણે વિરમગામ થી હેડી અને સચોણા જાઉં ને આપણે જે જીવોને બોલ્યા છીએ માતા મેલડીની માનતા કરવી એવી બધા ઘરની હોજમેન ભેળા થઈ અને આવો વિચાર કરીને એક મન તન થી મેલડી માતાના નામનો દીવો કરી અને માતાને હમરી અને હાથ જોડીને જાગરિયા બેહી જ્યાં વગાડ પાવળ્યા હે ભલા બેઠા ભાઈ ભલા હે હે સુંદરભાઈ પટેલ ને મુદત આવી કોર્ટમાં જઈને પાવળિયા બેઠા એ માં મેલડી માં મેલડી એવું મનમાં બોલે દાદા દાદા ગિરિયા સુંદરભાઈ પટેલ ના લોમલો જાગરિયા પુકાર પડ્યો એ જઈને આ જોડીને ઉભાર્યા સરકારના દગ્ધરે ઓર્ડર થયો કે સુંદર મકાન તમને મળી જાય છે ભાઈ આવો પાવળિયા દેવીને ઓર્ડર કર્યો બાપો બાપો મારી અમર અવતાર વાળી માં ભલે તારા એ નામ આયા રે ભલે દેવી ભલે